તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ થિયરી ભણી કેપેસિટર અને કેપેસિટર્ન્સ એમાં મેં ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ભણાવી કેપેસિટર ભણાયું કેપેસિટર કઈ રીતે ઇલેક્ટ્રોન એટલે કે વિદ્યુત ભારનો સંગ્રહ કરે એ પણ સમજાયું બરાબર વિદ્યુત ભારનો સંગ્રહ કઈ રીતે કરે એ પણ સમજાયું કઈ રીતે કઈ 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 જગ્યાએ બરાબર ઉપયોગમાં લઈ શકાય એ પણ સમજાયું બરાબર હવે આપણે વિદ્યાર્થી મિત્રો કેપેસિટરના એકમો ભણીશું અને

બરાબર ફરી લખી દઉં ઉચડો થઈ ગયો વિદ્યુત બહારનો એકમ ખબર છે વિદ્યાર્થી મિત્રો તમને કુલમ પ્રતિ વોલ્ટ શું થઈ જાય વોલ્ટેજનો એકમ વોલ્ટ એટલે જો એકમ એકમની વાત કરું તો એસઆઈ એકમ વિદ્યાર્થી મિત્રો બને કુલંબ વોલ્ટ ઇનવર્સ બરાબર અને જો વૈજ્ઞાનિકની યાદમાં કહું તો વિદ્યાર્થી મિત્રો કુલંબ જે પણ એકમ છે એટલે કે સૌપ્રથમ કેપેસિટર કેપેસિટરની સૌપ્રથમ શોધ થઈ હતી વિદ્યાર્થી મિત્રો સત્તરસો ને માં ત્યારબાદ એના પર ઘણા બધા વૈજ્ઞાનિકોએ કામ કર્યું પણ કોઈ એની સંગ્રહ શક્તિ વિશે કંઈ પણ જણાવી શક્યું ત્યારે અમુક વર્ષો બાદ વૈજ્ઞાનિક જણાવ્યું કે કેપેસિટર જ્યારે એક વિદ્યુત સ્થિતિમાન એટલે કે એક વોલ્ટ માટે એક કુલમ વિદ્યુત ભારનું સ્ટોર કરે જો ક્યારેય પણ કેપેસિટર એક વોલ્ટ એટલે કે એક વોલ્ટ વિદ્યુત સ્થિતિમાં માટે એક કુલમ વિદ્યુત ભાર સ્ટોર કરે તો સામે મળતું કેપેસિટન્સ

હવે વાત કરીએ કેપેસિટન્સ વિશે તો વિદ્યાર્થી મિત્રો કેપેસિટન્સ કઈ જ નથી કેપેસિટનનું જે પણ મૂલ્ય દર્શાવીએ એને જ કહેવાય કેપેસિટન્સ બરાબર વિદ્યાર્થી મિત્રો વિદ્યુત બરાબર કેપેસિટનનું જે પણ મૂલ્ય દર્શાઈએ એને જ કહેવાય કેપેસિટન્સ ધન્યવાદ